મોરબી જિલ્લાના દસ ગામોમાં સફાઈ પ્રશ્ન ગંભીર રહેતો હોય આરોગ્ય રીતે ગામોમાં કચરા કલેક્શન થાય તે માટે આજે દસ ગ્રામ પંચાયતને ટ્રેક્ટર ટોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 15મી નાણાં પાંચની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લા પંચાયત દ્વારા 10 ગામોમાં સફાઈનો પ્રશ્ન હલ કરવા ટ્રેક્ટર ટ્રોલી અપાયા છે, જેથી હવે આ 10 ગામોમાં સફાઈની પ્રશ્ન હલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. મોરબી જિલ્લા પંચાયત દ્વારા 15મા નાણાં પંચની જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટમાંથી વર્ષ 2023માં મોરબી જિલ્લામાં માળિયા તાલુકાની જૂના ઘાટીલા તરઘરી કુંતાસી ગ્રામ પંચાયત, હળવદ તાલુકાની રણમલપુર છતર માનગઢ ગ્રામ પંચાયત, વાંકાનેર તાલુકાની ચંદ્રપુર સિંધાવદર ભાયતી જાંબુડિયા ગ્રામ પંચાયત અને મોરબી તાલુકાની ધુનેડા ગ્રામ પંચાયત આમ કુલ 10 ગ્રામ પંચાયતોમાં ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી લેવામાં આવી છે. આથી આજે મોરબી જિલ્લા પંચાયત દ્વારા 10 ગ્રામ પંચાયતે ટ્રેક્ટર ટ્રોલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ડીડીઓ ડીડીઓ જાડેજા, કારોબારી ચેરમેન જયંતિભાઈ પરસુંડિયા, કિશોરભાઈ ચીખલિયા, નથુભાઈ કડીવાર, ભૂપેન્દ્ર ગોધાણી, ધર્મેન્દ્ર એરવાડિયા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, દરેક જિલ્લા પંચાયતના કર્મચારીઓ સહિતના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા. માનનીય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત મિશન, કે સ્વચ્છતા, એના અંતર્ગત જે 15મું નાણાં પંચ છે એમાં જે ગ્રામ પંચાયતોને, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતને જે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે મોરબી જિલ્લામાં કુલ 15 ગામો માટે ટ્રેક્ટર ટ્રોલી સાથે લેવામાં આવેલ છે. આ માટેનો કુલ ખર્ચ 67,50,000 જેવો થયો છે અને આનો ઉપયોગ ડોર ટુ ડોર કલેક્શન કરી અને ડમ્પિંગ સાઇટ સુધી કચરાને પહોંચાડવામાં અને એ દ્વારા ગામો સ્વચ્છ રહે તે માટે ઉપયોગમાં લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, શ્રીકાંત પટેલ, મોરબી.